ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ હવે અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ તૈયાર કરવામાં લાગી ગઈ છે અને મેદાનમાં આવી રહી છે। ત્યારે આ જ સંદર્ભે એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે 20મી સપ્ટેમ્બરના રોજ। શું છે તેમનું કાર્યક્રમ અને શા માટે તેઓ આવી રહ્યા છે આજ મુદ્દા પર કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। હાલ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ યુપીના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને ઓવૈસી મળશે। ત્યારબાદ અમદાવાદના ટાગોર હોલમાં ઓવૈસી બુદ્ધિજીવીઓ સાથે પણ મુલાકાત કરવાના છે। ગુજરાતમાં એઆઈએમઆઈએમ નેતા ઓવૈસી 20મીના સવારે આવશે। 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવાના છે, જેમાં બપોરે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે પણ મુલાકાત કરશે। અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ સંવાદ કરી શકે છે, તેમજ શહેરમાં બે અલગ અલગ મીટિંગમાં પણ હાજર રહી શકે છે। હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85-90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે। થોડા દિવસ પહેલા જ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તરપ્રદેશનો પ્રવાસ કર્યો હતો। અહીં એક જાહેર સભામાં અતિક અહેમદના પરિવાર સાથે તેમણે મુલાકાત પણ કરી હતી, દીકરા સાથે પહોંચ્યા હતા। અતિક અહેમદની પત્ની સહિત આખો પરિવાર એઆઈએમઆઈએમમાં જોડાયો છે। શું કહ્યું છે અતિક અહેમદની પત્નીએ, આવો સાંભળીએ। मैंने वरिष्ठ जनाब असदुद्दीन ओवैसी साहब की बहुत सी तकरीरें सुनी और पार्लियामेंट में उनके डिबेट भी सुने और उनकी काबिलियत और दूरदर्शिता से बहुत प्रभावित हुआ। वरिष्ठ जनाब असदुद्दीन ओवैसी साहब का देश के प्रति प्रेम और संविधान के प्रति उनकी आस्था, अल्पसंख्यकों एवं दलितों के प्रति उनके प्रेम और उनके मिशन को देखते हुए मैं उनकी पार्टी ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन को ज्वाइन करता हूं और मैं भी करती हूं। आप सब से सहयोग की अपेक्षा है। बरेली थी प्रयागराज ની સેન્ટ્રલ જેલ માં ખસેડાયેલા માફિયામાંથી નેતા બનેલા આતિક અહેમદ ને સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ 3 જૂન 2019 માં અમદાવાદ ની સાબરમતી જેલ માં લાવવામાં આવ્યો હતો। તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસ દર્જ છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ઓવૈસીનો આ પ્રવાસ ખૂબ જ ખાસ છે, કારણ કે 2022 વિધાનસભાની ચૂંટણીની તમામ તૈયારીઓની પ્લાનિંગ અત્યારથી જ કરી દેવામાં આવશે, જેના સંદર્ભે અસદુદ્દીન ઓવૈસી આવી રહ્યા છે। ત્યારે જોવાનું એ બેહદ દિલચસ્પ રહેશે કે અસદુદ્દીનની આ મુલાકાત કેટલી ગુજરાત માટે ખાસ બને છે। જો તમને મારો અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।